તો ફાઇનલી આપણે કેમ્પમાં બેસીને સરસ મજાનું વાળું કરી લીધું છે. હેલો, નમસ્કાર મિત્રો, તમે બધા મજામાં છો ને? હું પણ મજામાં છું. આજે સરસ મજાનો કેમ્પિંગ વિડીયો શૂટ કરવાનો છે. અત્યારના વાગી ગયા છે ઓલમોસ્ટ 5 અને આપણે સરસ મજાનો વિડીયો શૂટ કરવાનો છે. રાત્રે લોકો કેમ્પિંગમાં કેવી રીતે કેમ્પિંગ કરતા હોય છે ને, રાત્રે કેવી રીતે 24 કલાક કેમ્પની અંદર વિતાવતા હોય છે ને, અંદર જમવાનું બનાવતા હોય, ચા મૂકતા હોય છે ને, આખી જે એક્ટિવિટી હોય છે તે તમને બતાવતા હોય છે. તો આપણે પણ બતાવવાના છે, તો અમારા બ્લોગ વિડીયોમાં જોડાયેલા રહેજો ને. હવે આપણે કેમ્પિંગ કરવાની શરૂઆત કરીએ છીએ. આપણો કેમ્પ બની તૈયાર થઈ ગયો છે ને, આપણે 24 કલાક આ કેમ્પની અંદર રજાવાના છે ને, સરસ મજાનો વિડીયો બનવાનો છે. 24 કલાક માટે આપણે કેમ્પીમાં રોકાવાના છીએ અને નાઇટ આખી અહીંયા રોકાવાના છે. જમવાનું પણ અહીંયા છે, બધું જ તમને કેમ્પ સરસ મજાનો બનાવ્યું તે પણ વિડીયો અંદર તમે જોઈ શકો છો આગળના કટમાં. તો હવે ફટાફટ આપણે જમવાનું પણ તૈયાર છે, તમે જોઈ શકો છો આપણે કેમ્પમાં અહીંયા બધું જ બનાવવાના છે. અને કેમ્પમાં એકદમ સમોસા ખાવા માટે બનાવે છે, દાળ બનાવે છે અને રોટલા બનાવે છે, દૂધ ને બધું જ અહીંયા 24 કલાક જે અને રાતનું પણ થશે, તમને બધું જ આ વિડીયોમાં બતાવવામાં આવશે. આ કેમ્પિંગ કલાક 24 કલાક આપણે આ વિડીયોમાં તમને બતાવવામાં આવશે. કેમ્પિંગ વિડીયો બનાવે છે, તો હવે આપણે ખાવાનું સ્ટાર્ટ કરીએ છીએ. ફાઇનલી આપણે સમોસા ઘરે બનાવ્યા છે ને, આ છે સમોસા, સરસ મજાના બનાવ્યા છે ઘરે. તો આપણે હવે ખાઈને ટેસ્ટ કરીએ કે સમોસા કેવા બન્યા છે. તમે જોઈ શકો સરસ મજા. ફાઇનલી આપણે હવે જમી ગયા છે અને રોટલાને સમોસા ખાધી લીધા છે ને, હવે વાળીએ કંઈક અલગ જ, જે કેમ્પિંગમાં જે મોજ છે એ અલગ જ છે. તો આપણે હવે દૂધ ફાઇનલી પી લઈએ ગરમાગરમ. તો ફાઇનલી આપણે કેમ્પમાં બેસીને સરસ મજાનું વાળું કરી લીધું છે ભોજન, એટલે કે તમે જોઈ શકો સરસ મજાનું જમી લીધું છે અને કેમ્પમાં જમવાની પણ સરસ મજા આવી હતી તમે જોયું છે. તો આપણે ઓલમોસ્ટ અત્યારના વાગી ગયા છે 8:30 અને તમે જોઈ શકો ટાઈમ 8:30 થઈ ગયો છે અને કેમ્પમાં રહેવાની સરસ મજાની મજા આવી રહી છે. અને જેમ જેમ નાઇટ વ્યૂ થઈ રહ્યો છે, રાતનો થયો સમય થઈ રહ્યો છે, તેમ તેમ મજા આવી રહી છે. ઠંડી પણ સરસ મજાની છે અને જાનવરની એવી પણ બીક પણ થોડી થોડી લાગી રહી છે. અને કેમ્પનો વિડીયો છે તમે તો બનાવી રહેજો. આપણે તો ફાઇનલી આપણે સૂઈ ગયા છે, તમે જોઈ શકો છો. સોતા સોતા હવે ફોન જોતા રહીશું અને જેમ જેમ સમય પસાર થતો રહેશે, હું અને ખાલી ઓલમોસ્ટ અમારા કેમેરામેન બે જ અહીંયા 24 કલાક નાઇટ વ્યૂમાં રહેવાના છે. તમે જોઈ શકો છો 12 કલાકની રાત્રિ થાય છે, તો આપણે અહીંયા રહેવાના છે. તમે જોડાયેલા રહેજો બ્લોગમાં કેમ્પિંગના, તમે સરસ મજાનો કેમ્પનો આપણો વિડીયો બનવાનો છે. ચાલો બહાર, ઠંડી ખૂબ પડી રહી છે. તો ફાઇનલી વાગી ગયા છે અત્યારે 9:30 અને તાપનું કરીને તાપવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો ઠંડી પણ ખૂબ જ વધારે પડી રહી છે, એટલે માટે બહાર ટેન્ટથી આવી ગયા છે તાપવા માટે. તો તમે કેમ્પિંગમાંથી બહાર અમે આવી ગયા છે તાપવા માટે. તો તાપ કર્યો છે, તમે જોઈ શકો સામે કેમેરામેન બેઠા છે અને હું વિડીયો ઉતારું રહું છું આ બાજુ. ફાઇનલી આરો આપણો કબડો આવી ગયો છે. આ છે સામે ઊંઘવા માટેનું આપવા માટેનું ઉસીગુલ આવ્યું છે, તમે જોઈ શકો છો. અને આ છે ધામડો અને આ છે ગોદડું. તો ઠંડી વધારે ન લાગે તેના માટે આપણે લાવી દીધું છે ઓલમોસ્ટ. તો હવે વધારે ન વાર કરતા સુઈ જઈએ હવે થોડું. તો ચાલો કેમ્પિંગનો નાઇટનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. આ છે મારો કેમ્પિંગ, આ પાછળનો વ્યૂ છે, નીચેનો વ્યૂ છે. આ બાજુ જે કેમેરામેન થોડુંક કમી કરી રહ્યા છે. કેમ્પિંગનો વ્યૂ કેવો છે મારો કેમેન્ટ કમેન્ટ કરજો. ઓલમોસ્ટ આપણે હવે 9:30 પછી તાપણી માપણી કરીને તાપીને એકદમ ગરમ થઈ ગયા છે. શિયાળામાં ઠંડી ખૂબ પડી રહી છે અને બહારમાં જાનવરોની થોડી થોડી બીક પણ લાગી રહી છે, જીવજંતુની સાપની એવી, એટલે કૂતરાઓની પણ બીક લાગી રહી છે થોડી થોડી. અને હવે આપણે ઓલમોસ્ટ સૂઈ જઈએ છીએ. તો કેમેરામેન ચાલુ રાખજો, આપણે સૂઈ જઈએ. જય માતાજી, ગુડ નાઇટ. ફાઇનલી બિસ્તરા જેવું હોઈ ગયા છે ને, હવે આપણો વારો છે. તો આપણે ફાઇનલી હવે બિસ્તરા તૈયાર છે આપણા બિસ્તરા પોટલા. તો આપણે પણ હવે જલ્દી થઈ ગયું કે અમે ડાયટ બહુ છે એટલે. તો મજા માતાજી મળશું આપણે રાત્રે 12 વાગે, જો ચા મેળવાની થશે તો, નહીતર કાંઈ નહીં. બાકી
दारू પણ ભરપૂર થઈ રહ્યો છે, થોડો થોડો ક્યાંથી અવાજ આવી રહ્યો છે, ક્યાંથી અવાજ આવી રહ્યો છે, ક્યાંથી આવી રહ્યો છે? હું બહાર જતા હો, તમે બેસો અંદર, હા જોઈને જજો હો. સોલ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો, અને ભરપૂર રાત્રિ થઈ ગઈ છે, જોઈ શકો છો. પરરાત્રિ અને મધ્યરાત્રિ થઈ ગઈ છે, આપણે જાગ્યા છીએ. તો હવે ચા નાસ્તાનું કંઈક કરીશું, તમે જોતા રહેજો. પર મધ્યરાત્રિ થઈ ગઈ છે, જોઈ શકો, બીક પણ લાગી ગઈ છે, થોડો થોડો અવાજ આવી છે, દરમિયાન ભરપૂર થઈ ગઈ છે, અને ઓલમોસ્ટ તમે જોઈ શકો છો 12:17 થઈ ગઈ છે. હવે આપણે ચા પાણી નાસ્તાનું કંઈક કરીએ છીએ, તો ચાલો બહાર જઈએ. હવે ઓલમોસ્ટ અત્યારે 12:20 થઈ ગઈ છે, અને આપણે હવે તાપણે સળગાવીએ છીએ. ફરીથી બહુ ટાઈમ મથ્યા ત્યારે આપણે તાપણે સળગી ગઈ છું ઓલમોસ્ટ. અત્યારે કેમ્પિંગ કરતી ઘણી બધી તકલીફો પડી શકે છે. ગ્લાસમાં કાઢી લઈશું, આ કપમાં કાઢી લ્યો. આપણે થઈ રહી છે, અને અહીંયા ચા સરસ મજાની આપણે બની છે. ઓલમોસ્ટ 12:30 જેવો વાગી ગયા છે, તેનાથી અત્યારે વાગી ગયા છે બહારને ચાળે, તમે જોઈ શકો, સમય થઈ ગયો છે. અને આ બાજુ ગાંઠિયા અને ચા નાસ્તા ભરપૂર અત્યારે ખાવાની કંઈક અલગ જ મજા છે. તો આપણે હવે ચા કેવું બન્યો છે ટેસ્ટ કરીએ. સરસ મજાની આપણી ચા બની ગઈ છે, અને તેની સાથે ગાંઠિયાનો નાસ્તો છે. હવે સરસ મજાની મજા આવશે. રાત્રે કંઈક અલગ જ મજા આવી રહી છે, કેમ્પિંગ બનાવ્યો છે સરસ મજાનો. ઓલમોસ્ટ હવે અત્યારનો વાગ આવે છે એક, અને હવે આપણે સુઈ જઈશું ફેર પાછા. હવે સવારમાં જાગીશું. આ છે આપણો કેમ્પ, તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણે ચા પાણી નાસ્તો કરીને આવી ગયા છે, અને તાપણી બાપણી કરીને હવે ફરે પાછા કેમ્પમાં આવી ગયા છે, અને હવે સુઈ જવાના છે. ઓલમોસ્ટ 12:56 થઈ ગઈ છે, તમે જોઈ શકો, એટલે કે મિનિમમ 1 વાગી ગયો છે. અને કેમ્પિંગનો વ્યૂ છે સરસ મજાનો, અને હવે આપણે ફરીથી સુઈ જઈશું, અને હવે આપણે મળીશું વહેલી સવારમાં. તો તમે આપણે અહીંયા કેમ્પમાં 24 કલાક રોકાવાના છે, તો હવે આપણે સવારમાં મળીશું અને સવારમાં ઉઠીશું. તો તમે જોડાયેલા રહેજો બ્લોગમાં. ગુડ નાઇટ, સુઈ જાઓ બધા. સવાર પડી ગઈ, કેટલા વાગ્યા? ઓલમોસ્ટ થઈ ગઈ છે અત્યારે 7:08, તમે જોઈ શકો છો. આપણે હવે જાગી ગયા છીએ, અને 24 કલાક આપણે અંદર કેમ્પિંગમાં રહ્યા છીએ. રાત્રે આપણને ખબર ના પડી ચા પીને, પછી કદાચ વાગે 2 વાગ્યા સુધી ઊંઘ્યા નહોતા, અને પછી તો ખબર જ ના પડી ઊંઘ આવી ગઈ. તો અત્યારે સવાર પડી ગઈ અને ખબર જ ના રહી, 7 વાગી ગયા અને સવાર પડી ગઈ. ઠંડી અહીંયા કેમ્પિંગમાં આવતી હતી, અને બીક પણ લાગતી હતી. તો આપણે 24 કલાક અહીંયા કેમ્પિંગમાં રહ્યા છીએ, હવે બહાર જઈએ. સવાર પડી ગઈ છે, આપણે 24 કલાક રાત્રે અહીંયા ટેન્ટમાં રૂક્યા છે, તમે જોઈ શકો છો. ખૂબ જ
તો ફાઇનલી આપણે જે કેમ્પિંગનો વિડીયો હતો તમને પૂરો બતાવ્યો, 24 કલાક આપણે કેમ્પમાં રહ્યા હતા અને રાતને જે કર્યું તે પણ વસ્તુ બીક લાગે છે, જનાવરોની પણ બીક લાગી શકે છે, જે રીતે તમે કેમ્પ કરો છો તેવી રીતે સુવિધાઓ કેવી રીતે ઉપલબ્ધ હોવી જોઈએ તે બધું તમને બતાવ્યું છે. રાત્રે આપણે ચા મૂકી હતી પણ એમને વ્યૂ બતાવ્યું, રાતે 24 કલાક જે કેમ્પમાં રહેવાનું હતું કેવી રીતે તકલીફ પડી શકે છે તે બધું તમને વિડીયોમાં બતાવ્યું છે. તમે જોયું છે કે કેમ્પ કેવી રીતે કરવો, કેવી કેવી મુશ્કેલીઓ પડતી હોય છે, રાત્રે 24 કલાક કેવી રીતે કેમ્પમાં રહેવું પડે છે, બહાર જે લોકો જતા હોય છે તે કેમ્પ બનાવતા હોય છે તમને ખબર પડતી હોય છે. અને આવા જો અવનવા વિડીયો તમે કેમ્પના જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી આ યુટ્યુબ ચેનલમાં તમને વ્લોગ વિડીયો, કેમ્પ વિડીયો, ચેલેન્જિંગ વિડીયો, આવા અવનવા અલગ અલગ પ્રકારના વિડીયો તમને જોવા મળતા હોય તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો જો સારો લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.